રેવડેસ્તા તાલુકા પંચાયત કોંગ્રેસે કબજે કરી. ઘણા વર્ષો પછી કોંગ્રેસને સફળતા મળી. પ્રમુખ તરીકે મોટીબેર બેઠક પરથી ચૂંટાયેલા તેજભાઈ લાખાકેર અને ઉપપ્રમુખ તરીકે કોઠારા બેઠક પરથી ચૂંટાયેલા મોકાજી હમીરજી સોઢાની વરણી. ભાજપના આક્ષેપના ખેંચતાના કારણે કોંગ્રેસનો ફાયદો થયો છે. ઘણા વર્ષો પછી તાલુકા પંચાયત ઉપર કોંગ્રેસે કબજો કર્યો છે. લોકચર્ચા એવી થઈ રહી છે કે જિલ્લા પંચાયત ભાજપની છે, રાજ્યમાં ભાજપ છે, કેન્દ્રમાં ભાજપ છે, તો અબડાસામાં કોંગ્રેસ આવી જતા કેવી રીતે વિકાસ થાય તે લોકચર્ચા થઈ. હની બાબાજી, આપના નેતૃત્વમાં જે કોંગ્રેસ આજે તાલુકા પંચાયત કોંગ્રેસ આજે બધા પ્રજાની જીત થઈ છે. આજે એક રાષ્ટ્રીય એક શાસન ચલાવ્યો હતો અને એનું આજે દ્રષ્ટ થયો છે. પ્રજાએ કરી બતાવ્યું છે, અમને કાંઈ કરી નથી બતાવ્યું. પ્રજાએ અમારામાં વિશ્વાસ મૂકીને અમને મત આપ્યા છે અને એનું પરિણામ આજે આવ્યું છે. એટલે અમે જુવાન ચહેરા છીએ તો પ્રજાએ અમારામાં ઘણો વિશ્વાસ રાખ્યો છે અને અમારા મોઢા સામે જોઈને આ ટાઈમે અમે અમારી તાલુકા પંચાયત છે બનાવવામાં સફળ રહ્યા છીએ. એ વિશ્વાસ અમે ટકાવી રાખ્યો. 100% પ્રજાને જે વાયદા કર્યા છે એમાં અમે ખરા ઉતર. અમારા જે 10 ચૂંટણા છે એ પણ ખરા ઉતરવાના છે, એમાં ઘટાડો થવાનો નથી. ઉપપ્રમુખ માટે બે નામ હતા, વાઘેર ઇબ્રાહીમ અને સોઢા મોકાજી હમીરજી. તો વાઘેર ઇબ્રાહીમ હુસેનને 8 વોટ અને સોઢા મોકાજી હમીરજીને 10 વોટ મળ્યા, એટલે સોઢા મોકાજી હમીરજીને અમે ઉપપ્રમુખ તરીકે જોડ્યા. એમ કરીને આજે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કોઈ પણ વિઘ્ન વગર અને સારી રીતે પતી ગઈ.